ચુડા તાલુકાના મોજીદળ ખાતે રાત્રે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું કોરોનાની રસીકરણ કાર્યક્રમમાં ચુડા મામલતદાર આગેવાનો રહ્યા હતા હાજર સમગ્ર ભારતમાં રસીકરણની ઝડપથી ગતિ ઝડપી ગતિ હવે સમગ્ર વિશ્વમાં ચર્ચા રહી છે મહત્વનું છે કે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી આ દિવસ સુધી દેશ અને ગુજરાતનું આરોગ્ય તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે જેના પરિણામ સ્વરૂપે ચુડા તાલુકાના મોજીદળ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મામલતદાર શ્રીની ઉપસ્થિતિ તથા ચુડા હેલ્થ ઓફિસર ડોક્ટર વાંઝા સાહેબ પીએચસી મેડિકલ ઓફિસર ડોક્ટર પલાણીયા સાહેબ તથા મેડિકલ સ્ટાફ દ્વારા રાત્રે ગામડાઓ શેરી ગલીઓમાં ઘરે ઘરે ફરીને રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત આજે બીએમસી મોજીદળ ખાતે ભરવાડ સમાજના યુવાનોને યુવાનોએ સમજૂત કરીને રસી આપવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતની કોરોના અંગેની કામગીરી ચર્ચા થઈ રહી છે ત્યારે તેમના પાયામાં નાના ગામડાઓમાંથી સો ટકા વેક્સિનેશન પૂર્ણ કરી સહકાર આપવામાં આવી રહ્યો છે તેમજ કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફ રાત દિવસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે પૂર્ણ તૈયારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ તો ચૂડા તેમજ મોજીદળ પીએસસીની ઉત્કૃષ્ટ કામગીરીથી લોકોમાં હર્ષની લાગણી જોવાઈ છવાઈ જવા પામી હતી જેના લીધે મોજીદળ જેવા નાના ગામડાઓમાં કોરોનાની મહામારીની અસર નહીવત પ્રમાણમાં જોવા મળી હતી જ્યારે મોટા શહેરો અને અનેક ગામડાઓમાં તેની અસર લોકો હેરાન પરેશ હેરાન પરેશાન થઈને પોતાનું જીવનની ગાડી પાટા પરથી ઉતારી ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સમયે મોજીદળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોતાના કર્મી રાત દિવસ એક કરીને પોતાની ફરજ બજાવતા રહ્યા હતા જેના ફળ સ્વરૂપે આજે સો ટકા વેક્સિન તરફ ગામડાઓ આગળ આવી રહ્યા છે અને કોરોનાને મા આપી રહ્યા હોય તેમ સામાન્ય જીવન લોકો જીવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ રસીકરણ અભિયાનમાં મોજીદળના યુવાનો તેમજ ચૂડા મામલતદાર ખાસ ઉપસ્થિત રહ્યા ઉપસરપંચ લખધીરસિંહ જાધવ ચુડા તાલુકાના કોષાધ્યક્ષ સુખદેવસિંહ મકવાણા રઘુભા જાદવ મફાભાઈ ભરવાડ તેમજ મોજીદળના સેવાભાવી લોકો હાજર રહ્યા હતા અને રસીકરણ અભિયાનને સફળતા આપવામાં સહકાર આપવામાં આવ્યો હતો